અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024 ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલ ખાસ આમંત્રણ ધાનેરા નગરમાં દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો કામે લાગી ગયા છે. અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ, ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવતા જોવા મળ્યા હતા અને લોકો અક્ષત કળશની આરતી ઉતારી આમંત્રણને સ્વીકારતા જોવા મળ્યા હતા અને લોકો આનંદ અને ખુશ જોવા મળ્યા હતા. જય શ્રી રામ. આજરોજ ધાનેરા નગરે વિશ્વ હિન્દુ પરિષદ RSSના કાર્યકર્તાઓ સાથે મળી ઘર ઘર અક્ષત વિતરણનો કાર્યક્રમ ઘરે ઘરે જઈને આમંત્રણ આપવા ગયેલ તો લોકોની અંદર એટલો ઉત્સાહ કે ભાઈ અમારા ઘરે ભગવાન રામનું આમંત્રણ આવ્યું છે તો આનંદ જોવા મળે છે. બહેનોમાં ભાઈઓમાં સ્વયંભૂ જ્યારે કાર્યકર્તા જય શ્રી રામ કરીને બહાર ઉભા રહે એટલે તરત જ ઘરના બધા બહાર દોડીને આવે કે ભાઈ શું થયું, આ તો રામ ભક્તો આવ્યા છે. સરસ સરસ સારો આવકાર મળે છે. નગરની અંદર સારો માહોલ છે. દરેક મહોલ્લા શેરી અને નગરના દરેક વિસ્તારમાં રામ ભક્તો આજે અક્ષત લઈ અને ભગવાન રામની પૂર્ણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘેર ઘેર અક્ષત વિતરણનો કાર્યક્રમ પૂરજોશમાં ધાનેરા નગરે ચાલી રહ્યો છે.